જૂનાગઢ ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈની જર્જરિત ઇમારત ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિમાં છે તેમ છતાં સંસ્થાના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓને જીવના જોખમે આ જ બિલ્ડિંગમાં અભ્યાસ કરાવી રહ્યા છે જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે તેમજ ઠેર ઠેર જગ્યાએ દિવાલોમાં તિરાડ પડી ગઈ છે સ્લેબમાંથી સળિયાઓ પણ બહાર નીકળી ગયા છે ઉપરાંત માણસ ચાલે તો પણ બિલ્ડિંગ ભલે તેવી પરિસ્થિતિમાં આવેલી છે છતાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા બિલ્ડિંગની અન્ય કોઈ જગ્યાએ ન ખસેડે ત્યાં સુધી વિદ્યાર્થીઓને અહીં જીવના જોખમે અભ્યાસ કરવો પડી રહ્યો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે અહીંયા નોટિસ મારી ગલી છે પાછળ મારી પાછળ તો એમને અહીં નીચે જ ભણાવે છે અને બિલ્ડિંગ પણ હાવ જર્જરિત છે જેનો જવાબદાર કોણ હોઈ શકે અહીંયા લાઇટ પંખા પણ કંઈ છે એની નીચે બેસવાની વ્યવસ્થા પણ બેન્ચું નથી જુનાગઢ આઈટીઆઈ કોલેજની જર્જરિત ઇમારતને નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસ છે તો એ બોર્ડ ઉપર લગાવવામાં આવી છે કે આ બિલ્ડીંગ અતિ જર્જરીત હોવાથી અહીં જાન હાની કે માલ મિલકતને કોઈ નુકસાન ના પહોંચે તે માટે આ ઈમારતમાં પ્રવેશ કરવું નહીં અને દૂર રહેવું પરંતુ આ કોલેજના જ જે સત્તાધીશો જે પ્રિન્સિપાલો છે તેમના દ્વારા અહીં અભ્યાસ વર્ગ હજુ પણ શરૂ કરવામાં આવ્યા છે મંતવ્ય ન્યૂઝ જે છે તે આ બિલ્ડિંગ અંદર પ્રવેશ કરી રહ્યું છે અને તે રીતે જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગ છે તે અતિ જર્જરિત બિલ્ડિંગ છે નવી બિલ્ડિંગ ફાળવવાની વાત હતી તો તે હજી પણ બે ત્રણ વર્ષ લાગશે તેવું હાલ સૂત્રોમાંથી માહિતી માહિતી મળી રહી છે ત્યારે આપ આપણે સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે જ્યાં વિદ્યાર્થીઓ છે જ્યાં પ્રવેશ કરવાની મનાઈ છે ત્યાં જ વિદ્યાર્થીઓનું અભ્યાસ કરાવવામાં આવે છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્યો કે જે જર્જરિત ઇમારત છે આઈટીઆઈ ની કે જ્યાં પ્રવેશ કરવાની મનાઈ છે અને ત્યાં જ હાલ અભ્યાસ વર્ગ શરૂ છે જે રીતે જોઈ શકો છો કે જીવના જોખમે વિદ્યાર્થીઓ છે તે હાલ અભ્યાસ અહીં કરી રહ્યા છે ત્યારે જે નોટિસમાં ચોસ્તપણે લખવામાં આવ્યું છે કે અહીં કોઈ પ્રવેશ કરવો નહીં પરંતુ અહીંના પ્રિન્સિપાલનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે અમારા દ્વારા કોઈ જવાબ નહીં મળે આપની સંસ્થા દ્વારા જે કરવું હોય તે કરી શકો છો ને બીજું કે અહીંથી જે માલ સામાન ફેરવવાની વાત છે તે માલ સામાન ફેરવવા વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવ્યા છે એટલા માટે હવે સવાલ ઉઠે છે કે વિદ્યાર્થીઓ ઉપર આજ નહીં તો કાલ કુદરત ના કરે ને કોઈ ઘટના બને તો તેના જવાબદાર કોણ હવે જોવાનું રહ્યું કે આ જે જર્જરિત ઇમારત છે ત્યાંથી વિદ્યાર્થીઓને બીજી ઇમારતમાં અભ્યાસ માટે મોકલવામાં આવે છે કે જીવના જોખમે અહીં જ અભ્યાસ કરાવવામાં આવશે અમાર બખા એ મંતવ્ય ન્યુઝ જુનાગઢ